विद्यार्थी मित्रों, आपणे धोरण 12 ની અંદર એકાઉન્ટમાં ઉદાહરણ 25 જોઈએ છે, પ્રવેશનો દાખલો, જેની અંદર ખાસ જોજો ભવ્ય અને દીપની 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજનું તેમની પેઢીનું પાકું સર્વેયું નીચે મુજબ આપેલું છે. બરાબર, તો અહીંયા જુઓ, વેદાંતના 50,000 તેનું અંગત ફર્નિચર પેઢીમાં લાવે છે. જો ફર્નિચર ધંધામાં આવે છે તો ફર્નિચર તરીકે મિલકતમાં લખીશું, અને બીજી અસર અહીંયા તમારે અંગત છે તો મૂડીમાં પ્લસ કરીશું, એટલે બીજું કોઈ પ્લસ માઇનસ કરવાની જરૂર નથી. લેણદારો 40,000 વેદાનને ચૂકવવાના છે, જે તેની મૂડી ખાતે લઈ ગયા. તો લેણદારની અંદર આપણે 2 લખ્યું, બરાબર, અને બીજી અસર ક્યાં જશે, આપણે મૂડી ખાતામાં લખીશું, એટલે એમાં કંઈ પ્લસ માઇનસ કરવાની જરૂર નથી. વેદાનનું ભવિષ્યના નફામાં 1/5 ભાગ રહેશે, એ તો ભાગ આપેલો છે, બાકી એ ત્યાગનું પ્રમાણ શોધવા માટે ઉપયોગી બનશે. વેદાંત પાઘડી પેઢી 30,000 રોકડમાં લાવશે, બરાબર, બાકીની આપણે ડાયરેક્ટ ગણવાની. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2,00,000 કરવામાં આવ્યું છે. આ જે પાઘડીના પોઈન્ટ છે એ ખાસ ધ્યાન રાખવાના છે, બરાબર, બાકી કોઈ વાંધો નહીં આવે. ઉધાર ખરીદીના 10,000 લેણદારો ખાતે અને ખરીદી ખાતે નોંધવાનું બાકી છે, અને આખા સ્ટોકમાં આનો સમાવેશ થયેલ છે. તો આ જે ઉધાર ખરીદી છે લેણદારને, તો લેણદારમાં એની અસર આપી દેવાની 6 નંબર. 30,000 સ્ટોકની બજાર કિંમત 24,000 છે, સ્ટોકમાં આપણે લખી નાખીશું 7 નંબર. પછી કારીગર વળતર અનામત પેટે જવાબદારી 24,000 છે, તે કારીગર વળતર અનામતની બાજુમાં લખી નાખ્યા 8 નંબરનો વ્યવહાર. રોકાણો પણ મળવાનું વ્યાજ 16,000 નોંધવાનું બાકી છે, એ તો અલગથી લખવાનું, રોકાણમાં પ્લસ કે એવું કંઈ કરવાની જરૂર નથી, તો એ પણ આપણે ડાયરેક્ટ કરીશું. હવે જો ત્યાંથી સાંભળો, નીચે એવું કીધું પ્રવેશ બાદનું ખાલી પાકું સર્વે તૈયાર કરો, એવી રીતે કીધું છે, પણ એકલું પાકું સર્વે તૈયાર થાય એવું શક્ય નથી. એની માટે મૂડી ખાતા, ચાલુ ખાતા, કારણ કે મૂડી ખાતાની 2 અસર છે, એટલે મૂડી ખાતા પણ બનાવવા પડશે, અને પુનઃમૂલ્યાંકન ખાતું તો એ બનાવવાનું છે. આપણે લાઈન સરત બનાવવાનું, આને પહેલાં પાકું સર્વે આપેલું છે, અને સમજૂતી તરીકે પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, ચાલુ ખાતા આપેલા છે. આપણે તો લાઈન સર પુનઃમૂલ્યાંકન, મૂડી ખાતા, ચાલુ ખાતા અને પાકું સર્વે, બરાબર, એ રીતે લાઈનમાં બનાવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ પહેલા શરૂઆતમાં, વેદાંતને 50,000 તેનું અંગત ફર્નિચર પેઢીમાં લાવશે. ફર્નિચર લાવશે તો આપણી મિલકત તરીકે ફર્નિચર આપણે લખી નાખ્યું, અને બીજી અસર મૂડી, બરાબર, તો એ મૂડી તરીકે આપણે અહીંયા લખી નાખવાનું વેદાંતના ખાનામાં. અહીંયા ખાલી બધાની બાકી લખી નાખીશું, મૂડી ખાતાની બાકી અને અહીંયા ચાલુ ખાતાની બાકી. ચલો હવે એના પછીનો બીજો હવાલો, લેણદારો 40,000 વેદાંતને ચૂકવવાના છે, જે તેના મૂડી ખાતે લઈ જવા. તો 40,000 જે ચૂકવવાના છે, તો લેણદારો 80,000 હતા, બરાબર, એ 80,000માંથી 40,000 ચૂકવવાના વેદાંત સ્વીકારે છે, તો એ બાદ કરવાના. એક અસર અહીંયા આપી દીધી, અને બીજી અસર તમારે એ મૂડી ખાતામાં અહીંયા જમા સાઈડ લખી નાખી, બરાબર. એના પછી વેદાંતના ભવિષ્યમાં નફામાં 1/5 ભાગ રહેશે, એટલે વાંધો નહીં આવે, ભલે રહેતો. વેદાંતની પાઘડી 30,000 રોકડમાં લાવશે. હવે મેઇન વસ્તુ અહીંયા એ વસ્તુ ખાસ જોજો કે ભવ્ય અને દીપનું જૂનું પ્રમાણ નફા નુકસાન 5:3 છે, અને વેદાંતનું 1/5 ભાગ આપવાની શરતે દાખલ કરે છે. અન્ય વિગતો આપેલી ન હોવાથી ભવ્ય અને દીપનું નવું પ્રમાણ કેટલું થશે, 5:3 જ થાય, બરાબર, અને એ પ્રમાણ એ થયું તો ત્યાગનું પ્રમાણ પણ શું થશે, 5:3 થશે. તો જે પાઘડી છે એ તમારે 5:3 પ્રમાણમાં વેચવાની રહેશે. તો અહીંયા તમારે જે 30,000 છે એ પાઘડીના પ્રીમિયમ ખાતે, અને એ તમારે અહીંયા લખવાની 30,000 5:3 પ્રમાણે વેચી, બરાબર, એક અસર અહીંયા. અને એક જો રોકડ ખાતું નહીં બનાવ્યું તો એની માટે અહીંયા બેંક ખાતામાં આપણે સીધે સીધું પ્લસ કરી દીધું, બરાબર, આ બેંક ખાતામાં ડાયરેક્ટ પ્લસ કરી દીધું. ચલો એના પછી જુઓ, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2,00,000 કરવામાં આવ્યું છે. હવે ઓરિજિનલમાં 2,00,000 છે, એના 1/5 કરો ને તો કેટલા થશે, 40,000 થશે, બરાબર, એમાંથી 30,000 રોકડમાં લાવ્યો તો બાકીના 10,000 રોકડમાં લાવતો નથી, બરાબર. આ કોની છે, વેદાંત પાઘડી, બરાબર, તો 10,000 રોકડમાં લાવતો નથી, બરાબર. તો એ 10,000 રૂપિયા બાકીના ભાગીદારો તે ઊભી કરશે, તો એની માટે અહીંયા તમારે શું થશે, એ 10,000 ને
एनी एंट्री अहीं करी छे। भव्य ओरिजिनल में आम नोट में ए रीते लखाशे, वेदांत ना मूड़ी खाते उधार, ते भव्य ना मूड़ी खाते जमा, ते दीपना मूड़ी खाते, तो ए बन्ने ने अहीं एंट्री करी बराबर। अने बीजी एक एंट्री अहीं करना है बराबर, 5:3 प्रमाण में। चलो एना पछी ऊपर उधार खरीदी 10,000 लेनदार खाते अने खरीद खाते नोंधवाना बाकी छे अने आखर स्टॉक में तेनो समावेश थयो छे, तो आ लेनदार ना बाकी छे तो ए आपणे अहींया प्लस कर दीधुं, लेनदार में प्लस कर दीधुं बराबर। ए खास अहींया प्लस कर दीधा, नई नोंधेल खरीदी तरीके बराबर पधी गयुं। पछी जो कारण के एक असर थई छे ने एक असर बाकी हती, तो एक असर आपणे लखी नाखी। 30,000 नो स्टॉक नी बजार किंमत 24,000 छे, हवे 30,000 नो स्टॉक छे ने भी बजार किंमत 24,000 छे, तो आमां टोटल स्टॉक केटलो छे? 40,000 नो स्टॉक छे बराबर, एमां 30,000 नी बजार किंमत 24,000 छे, तो ए गणवाना, पण बाकीना 10,000 नुं कशुं कीधुं नथी, तो ए बंनेनुं ટોટલ કરીને કેટલા આવશે? 34,000 રૂપિયા આપણે સ્ટોક લખવાનો, એક અસર અહીંયા। હવે અંદર હતું કેટલું? 40,000, આપણે થયું કેટલું? 34,000, તો 6,000 જે ઘટાડો થયો એ તમારે અહીંયા ઉધાર બાજુ લખી નાખવાનું, અને આ જે લેણદારની જે નહીં નોંધેલ હતી એની બીજી એન્ટ્રી અહીંયા આપી દેવાની। ચલો એના પછી કારીગર વળતર અનામત પેટે જવાબદારી 24,000 છે, તો અંદર આપેલી છે કેટલી? 40,000, થઈ કેટલી? 24,000, તો આપણે પાકાસર એમાં 24,000 લખવાના, પણ બાકીના ઘટ્યા કેટલા? 40,000માંથી 24,000 એટલે 16,000 બાદ કરો તો 24,000 રહે, તો આ 16,000નું કરવાનું શું? તો 16,000ને અહીંયા ભાગીદારોના ચાલુ ખાતામાં જમા સાઈડ આપણે વેચી દેવાના બરાબર। રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 16,000 નોંધવાનું બાકી છે, તો એક અસર પાકાસરિયામાં આપણે લખી નાખીશું, અને બીજી અસર તમારે અહીંયા મળવાનું બાકી વ્યાજ પુનઃમૂલ્યાંકનમાં લખી નાખવાનું। હવે બાકી હવાલા બધા પતી ગયા, પાકું સર્વેની પ્રોવિડન્ટ ફંડ 20,000 રૂપિયા, તો એ પ્રોવિડન્ટ ફંડ દેવું છે મૂડી દેવા બાજુ, લેણદારો આવી ગયું, કારીગર વળતર એ પણ આવી ગયું, મૂડીની અને ચાલુ ખાતાની બાકી પણ લખી નાખી, બેંક પણ આપણે લખી નાખ્યું એક હવાલો હતો એટલા માટે, દેવાદારો સીધે સીધા લખી નાખીએ 6,060,000, સ્ટોક આપણે લખી નાખ્યું, મકાન આપેલું છે 3,00,000 સીધે સીધા લખીશું, 70,000 રોકાણો એ પણ સીધે સીધા, અને હવે શું કરીશું? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થશે એટલે સરભર થઈ ગયું, કારણ કે બંને બાજુનું ટોટલ કેવું થઈ જાય છે? સરખું થઈ ગયું। પછી અહીંયા મૂડી ખાતાની બાકી આ જમા સાઈડમાંથી અહીંયા ડિફરન્ટ નીકાળીશું, તો અહીંયા ડિફરન્સ અહીંયા કંઈ છે જ નહીં એટલે એની જ રકમ રહેશે, તો ટોટલ બધાની મૂડી આપણે અહીંયા ઉધાર મૂડી દેવા બાજુ લખી નાખી પાકાસરિયામાં। પછી ચાલુ ખાતાની સેમ એ રીતે બાકી કાઢીશું બરાબર, તો અહીંયા આની જમા બાજુ રહેશે અને આની કઈ બાજુ રહેશે? ઉધાર બાજુ। જેની જમા છે એ મિલકત લેણા બાજુ લખીશું, અને જેની ઉધાર છે આ બંનેની ઉધાર બાજુ આવી તો એની આપણે ક્યાંય લખીશું? મૂડી દેવા બાજુ, અને બંનેનું ટોટલ સરખું થઈ જશે।